અમીરગઢમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. અગાઉ અમીરગઢમાં રવિવાર અને ગુરુવારના દિવસે અમીરગઢની બજારો સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે ખુલ્લી રાખવામાં આવી હતી, જેને લઈ લોકોની બજારોમાં ભીડ જામતી હતી. કલમ 144નો ભંગ થતો હતો અને મેળા જેવો માહોલ જામતો હતો. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન થાય તે માટે આજે અમીરગઢના બજારોને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને બાઇક ઉપર એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં 2 વ્યક્તિઓને અવર જવર કરવાની છૂટ આપવામાં આવી છે. બાકીના વાહન ચાલકો સહિત કામ વગર બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. અમીરગઢમાં આજે સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું હતું અને પોલીસ જવાનો દ્વારા ખડેપગે રહી આ લોકડાઉનનો ભંગ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અમીરગઢની બજાર સહિત અમીરગઢની શેરીઓમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવે તો જ્યારે વાત કરવામાં આવે અમીરગઢની, તો અમીરગઢમાં માત્ર મામલતદાર દ્વારા ગ્રામ પંચાયતની સહયોગથી અમીરગઢની ગુરુવાર અને રવિવારના દિવસે 2 દિવસે એવો જે સવારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે બજારોને ખુલ્લા રાખવા માટે આદેશ કરાયો હતો, પરંતુ આજથી વાત કરવામાં આવે તો આજથી સંપૂર્ણપણે અમીરગઢને બંધ કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો અહીં પોલીસ જવાનો અહીં તેના છે. તમામ આવતા વાહનોને અહીં રોકવામાં આવે છે, બાઇક સવારને પણ અહીં રોકવામાં આવે છે. કોઈ પ્રકારના કોઈ પણ વાહનોનો અથવા રાહદારી અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, જેને લઈને સંપૂર્ણપણે અમીરગઢની અંદર લોકડાઉન જોવા મળી રહ્યો છે. અને જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે તેને હોમ ડિલિવરી મારફતે પોતાના ઘર સુધી પહોંચાડવા માટે પણ તંત્રએ આદેશ કરી દીધા છે. આપ જોઈ શકો છો કે આ પોલીસ જવાનો દ્વારા બાઇક સવાર નીકળતા બાઇક સવારને પણ માત્ર ને માત્ર એક જ બાઇક સવારને પરમિશન આપવામાં આવી રહી છે, જ્યારે ફોર વ્હીલરની અંદર ખાલી 2 જેટલા વ્યક્તિઓને જ પરમિશન આપવામાં આવી રહી છે, જેને લઈને આજે અમીરગઢની અંદર સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યો છે અને સંપૂર્ણપણે લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. કેમેરામેન દર્વેશ પ્રજાપતિ સાથે રામલાલ મીણા, વીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.